पुरुषोत्तम योगनु वैज्ञानिक रहस्य शुं छे तेनी आपणे आजना विडियोमां वात करवी छे। धार्मिक रहस्यनी वात तो आपणे ऑलरेडी अगाउना विडियोमां करी चूक्या छे, तेमज पुरुषोत्तम मासनी व्रत कथाओमां पण धार्मिक महत्व दर्शाववामां आव्युं छे। परंतु खरेखर पुरुषोत्तम योगनु वैज्ञानिक साइंटिफिक रीजन शुं छे तेनी श्रीकृष्ण वात 15मा अध्यायमां पुरुषोत्तम योगमां पण करी छे, तेनी आजे हुं तमारी साथे वात करवानो छुं। नमस्कार मित्रों, हूँ छु कृणाल, आना तमारुं स्वागत छे अद्भुत यात्रानंदनमां। हवे वात ई के भाई खरेखर आपणने खबर छे के अधिक मास छे खरेखर खगोळीय घटनानुं एक परिणाम छे, परंतु आपणा जे धर्मसंगत ऋषि मुनिओ छे तेमणे आने एक धार्मिक रूप आप्युं अने तेनुं नाम पुरुषोत्तम मास राखी दीधुं। परंतु जेटलुं महत्वनुं धार्मिक छे तेटलुं ज महत्वनुं खगोळ रीतिए पण जोवा मळे छे, केम के स्पेसमां पण पुरुषोत्तम योगनुं साइंटिफिक रीजन तमने खुल्ली आँखे श्रीकृष्णए ભગવદ્ ગીતામાં પણ કીધું છે, તેની જ આજે હું તમારી સાથે વાત કરવાનો છું। શ્રી કૃષ્ણ સંપૂર્ણ સંસારને એક એ તો આપણને વાત થઈ જ ચૂકી આગળના વિડીયોમાં કરી છે તે પ્રમાણે કે સંપૂર્ણ સંસારને એક ઊંધા વટવૃક્ષના સમાન માને છે કે ભાઈ જેના મૂળ ઉપરની તરફ અને જેની શાખાઓ નીચેની તરફ વિસ્તૃત થયેલી છે। પરંતુ આમાં એક સાયન્ટિફિક રીઝન શ્રી કૃષ્ણ એ કહેવા માગે છે કે ભાઈ દુનિયામાં એક એવું બળ છે, દુનિયામાં એક એવો ફોર્સ છે જે એન્ટી ગ્રેવિટેશનલ ફોર્સ છે, એટલે કે ગ્રેવિટેશનલ ફોર્સ આપણને ખબર છે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા નીચેની તરફ લાગે mg, પરંતુ એક રિએક્શન ફોર્સ છે જે તેની ઉપરની તરફ લાગે છે, એટલે r = mg થવા માટે શ્રી કૃષ્ણ આ શબ્દનો ઉપયોગ કરે છે। શ્રી કૃષ્ણ સાયન્ટિફિક ભાષામાં એ કહેવા માગે છે કે મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ, એટલે કે આ સંસારમાં એક એવું પણ ફોર્સ છે જે ઉપરની તરફ લાગે છે, પછી તે દીવાનું પ્રગટાવવું હોય, વૃક્ષનું ઉપરની તરફ વધવું હોય, કે તમારી હાઇટનું ઉપરની તરફ વધવું હોય, કે તમારા જ્ઞાનની ચક્ષુઓનું ઉપરની તરફનું પ્રયાણ હોય, એ તમામ વસ્તુ ઉપરની તરફ થાય છે જ્યારે ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ થાય છે। આ શ્રી કૃષ્ણ જાણે બુજીને વટવૃક્ષનું ઊંધું ઉદાહરણ આપીને તમને આ સંપૂર્ણ એક સાયન્ટિફિક શીખ નાની એવી વાતે કહેવા માગે છે, કેમ કે શ્રી કૃષ્ણ જેટલા પ્રખર આધ્યાત્મિક માણસ છે તેટલા જ પ્રખર એક વૈજ્ઞાનિક માણસ છે, કેમ કે આધ્યાત્મિકતા અને વૈજ્ઞાનિકતા ક્યારેય અલગ છે જ નહીં, બંને એક સિક્કાની બાજુ છે। જ્યારે આધ્યાત્મિકતા આગળ પહોંચી જાય છે ત્યારે એને પ્રૂફ કરતું કરતું વિજ્ઞાન પાછળ આવે છે, જ્યારે વિજ્ઞાન કોઈ વાત કહે છે તેનો સંપૂર્ણ નિચોડ ના હોય તે નિચોડ તમને આધ્યાત્મિકતામાં મળી જાય છે। પરંતુ શ્રીકૃષ્ણ તો આધ્યાત્મિકતા અને વિજ્ઞાનને બંને સંપૂર્ણ રીતે સ્વીકાર કરી લે છે, કેમ કે શ્રીકૃષ્ણનું મન ક્યારેય દ્વંદ્વ નથી કરતું, આપણે એક ઓલરેડી આગળના વિડીયોમાં વાત કરી ચૂક્યા છીએ। વૈજ્ઞાનિક રહસ્ય રીતે શ્રીકૃષ્ણ એ સંપૂર્ણ રીતે એ જ કહે છે કે આજનું જે વિજ્ઞાન છે એ શ્રીમદ ભગવદ્ ગીતામાં વર્ષો પહેલાં શ્રીકૃષ્ણે કીધેલી વાતનું જ પરિણામ છે। શ્રીકૃષ્ણે જેમ કીધું કે મૂળ ઉપરની તરફ છે, એટલે જ્ઞાન ભવિષ્યમાં વિજ્ઞાન ઉપરની તરફ વિકસશે, અને અત્યારે તમે જોઈ જ રહ્યા છો નાસા ઇસરો તમામ એજન્સીઓ ચંદ્ર ઉપર પહોંચી છે, મંગળ ઉપર પહોંચી છે, તેનાથી આગળ પહોંચવાનો પ્રયાસ કરે છે, શું કામ કે કંઈક અંશે સૃષ્ટિના અંશો કે જીવનની બીજી કોઈ પણ સંજોગો ઉપર બની શકે, માટે વિજ્ઞાન ઉપરની તરફ ધીરે ધીરે વિકસવા માંડ્યું છે। એટલે લોકોને સમજાઈ ગયું છે કે જે નીચે હતું તે મર્યાદિત છે, પરંતુ આપણે ઉપરની તરફ જવું છે, સ્કાય એઝ એ નો લિમિટ, એ ઉદાહરણને શ્રી કૃષ્ણ નાની વિવાદ દરમિયાન તમને સમજાવવા માગે છે। શ્રી કૃષ્ણ એ જ કહે છે કે એક સમય એવો આવશે કે તમારે તમામ ચક્ષુઓ તમારી ઉપરની તરફ, એટલે કે તમારા આજ્ઞા ચક્રને શસ્ત્રન ચક્ર તરફ પહોંચવું પડશે, અને એ જ બુદ્ધે એના સંપૂર્ણ જીવનકાળમાં પણ કીધું છે, તમારે જાગ્રત થવા માટે તમારી સંપૂર્ણ ચેતનાને આજ્ઞા અને સહસ્થાન ચક્ર ઉપર લઈ જવી પડશે। અને એ કેમ થશે, જો તમે વેદ મંત્રોને જાણી જશો, વેદ મંત્રો એટલે કોઈ શાસ્ત્ર જ્ઞાનની જરૂર નથી, કોઈ ધાર્મિક યોગ વિધિની જરૂર નથી, કોઈ ધ્યાનની વિધિની શરૂઆત નથી, શ્રી કૃષ્ણ માટે એટલું જ કહે છે વર્તમાનમાં રહી જાઓ, જે કૃષ્ણમૂર્તિની ભાષામાં બી ઓબ્ઝર્વર, ફક્ત ઓબ્ઝર્વર બની જાઓ, તમારી આસપાસની જે પણ ઘટનાઓ થાય છે તેમાં કોઈ પણ ભાગ લેવાનું બંધ કરી દો। ભાગ લેવાનું એટલે ના તમે કોઈ ડિસિઝન ઉપર પહોંચો, ના કોઈ ઇમોશનમાં વહ્યા જાઓ, બસ એક કેમ કોઈ માણસ પિક્ચર જોતો હોય એમ, થિયેટરમાં કેમ પ્રેક્ષક બેઠો હોય તેમ બેસી જાઓ, એટલે તમને સંપૂર્ણ સત્યતા તમારી સામે પ્રગટ થઈ જશે। આ જે વૈજ્ઞાનિક શીખ શ્રી કૃષ્ણ સમજાવે છે કે ક્વોન્ટમ ફિઝિક્સ એ એટલું એક સમય ઉપર જશે જ્યાંથી તમને ટાઈમ ટ્રાવેલની થિયરીઓ મળશે, રિલેટિવિટી થિયરમ મળશે, જેટલી પણ વિજ્ઞાન પાસે હજી મિસ્ટરિયસ છે, પછી બિગ બેંગ થિયરી હોય કે ટાઈમ ટ્રાવેલની ઘટનાઓ હોય, તે સંપૂર્ણ વસ્તુ શ્રીકૃષ્ણ સમજાવે છે। આપણે એક શ્રીકૃષ્ણના વિડીયોની અલગ સિરીઝ એટલે લઈને આવશું કે અમે શ્રીકૃષ્ણ રિલેટિવિટી થિયરમ કઈ રીતે સમજાવશે, ટાઈમ ટ્રાવેલ કઈ રીતે સમજાવે છે, તેના સંપૂર્ણ જીવનકાળમાં તે તમામ સાયન્ટિફિક સ્પિરિચ્યુઅલ સાયન્સની મદદથી અને ક્વોન્ટમ ફિઝિક્સની મદદથી આપણે સમજવા માટે પ્રયાસ કરશું, તે આપણે એક અલગ વિડીયો લઈને આવશું। આ વિડીયોને એટલે અહીં જ વિરામ આપીએ છીએ, તમારું જીવન શાંત રહે, સંપૂર્ણ રહે।
તે આશા સાથે વિડીયોને વિરામ આપીએ છીએ. જો તમને આ વિડીયો મહત્વપૂર્ણ લાગ્યો હોય અને એમ લાગ્યું હોય કે યોગ્ય માહિતી અપાઈ છે તો વિડીયોને એક લાઈક કરજો, આ વિડીયોને શેર કરજો અને વિડીયોમાં તમને લગતા કોઈ પણ કોમેન્ટ હોય તો તે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી હું અવશ્ય એનો રિપ્લાય આપવાનો પ્રયાસ કરીશ. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં શ્રી કૃષ્ણની સંપૂર્ણ નવી જ વિચારધારા સાથે. ત્યાં સુધી તમારું જીવન શાંત રહે, યોગ્ય રહે, તે આશા સાથે વિડીયોને વિરામ આપું છું.